સાત ફેબ્રુઆરીએ બેંક કર્મીઓ કરી શકે છે હડતાલ. નોટબંધી બાદ બેંકને પડેલી અગવડના વિરોધમાં હડતાલની ચેતવણી. મની લોન્ડરિંગના કેસમાં જિજ્ઞેશ ભજિયાલને અમદાવાદ ઈડી સમક્ષ રજૂ કરાયું. ઈડી સમક્ષ હાજર થયા બાદ થઈ વોમિટ, બહાર નીકળતા રડી પડ્યો. સમાજને સાથ ન આપનારા નેતાઓની નથી અમારે જરૂર. સૌરાષ્ટ્ર પ્રવાસ કરેલા હાર્દિકનો પાટીદાર નેતા ઉપર પ્રહાર. આવતીકાલે ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. 3 લાખથી વધુ પાટીદારો સમૂહમાં રાષ્ટ્રગાન ગાઈને બનાવશે રેકોર્ડ. અમદાવાદના વસ્ત્રાપુર સેન્ચ્યુરી ટાવરમાં 15 લાખની લૂંટ. મકાન માલિક પાસેથી લૂંટ થઈ રાજસ્થાની દંપતી ફરાર. રાજકોટમાં સામાજિક તત્વોનો આતંક. અમીન માર્ગ પર 3 અજાણ્યા શખ્સોએ ઇનોવા કાર અને બાઇકને આગ ચાંપી. વીટીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ કચ્છના ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરીનું રિપોર્ટ કાર્ડ. જાણો વિવિધ કામગીરીના લેખાજોખા. નમસ્કાર, આજે ગુજરાત સાથે ઉચ્ચભૂમિ સમાચારની શરૂઆત કરી. નોટબંધી બાદ બેંક કર્મચારીઓને પડી રહેલી હાલાકીને લઈને તેમણે રાષ્ટ્રવ્યાપી હડતાલની ચેતવણી આપી છે, જેના ભાગરૂપે આગામી 7 ફેબ્રુઆરીના રોજ બેંક કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવાના છે. 7 ફેબ્રુઆરી બેંક હડતાલની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે નોટબંધી બાદ કર્મચારીઓને જે હાલાકી ભોગવી રહી છે ભોગવવામાં આવી રહી છે, નોટબંધી બાદ બેંક કર્મચારીઓને પડી રહેલી હાલાકીને લઈને તેમણે રાષ્ટ્રવ્યાપી હડતાલની ચેતવણી આપી છે, જેના ભાગરૂપે આગામી 7 ફેબ્રુઆરીના રોજ બેંક કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડશે. 7 ફેબ્રુઆરી બેંક હડતાલની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હડતાલ પાડવામાં આવશે બેંક કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડવામાં આવશે. બેંક કર્મચારી રાષ્ટ્રવ્યાપી હડતાલની ચેતવણી આપી છે. નોટબંધીને લઈને જે હાલાકીનો સામનો કરી રહી છે તેને લઈને 7 ફેબ્રુઆરીએ બેંક હડતાલની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બેંક કર્મચારી રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલની પણ ચેતવણી આપી અને 7 ફેબ્રુઆરીએ બેંક હડતાલની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બેંક કર્મચારી રાષ્ટ્રવ્યાપી હડતાલની ચેતવણી આપી છે. મહત્વપૂર્ણ બાબત સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 7 ફેબ્રુઆરીએ બેંક હડતાલની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાત હવે સુરતની જો કરવામાં આવે તો સુરતના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે. જી હા, છેલ્લા 2 મહિનાથી પગાર ન મળતા આખરે રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા છે. સુરતમાં મિલાન ડાયમંડ દ્વારા છેલ્લા 2 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી અને જેથી કાપોદરા વિસ્તારમાં રત્ન કલાકારોએ હોબાળો મચાવ્યો છે અને કારખાના પર પથ્થરમારો પણ કર્યો હતો. સુરતની ઘટના છે, પથ્થરમારો કરવામાં આવ્યો, રત્ન કલાકારોએ કારખાના પર પથ્થરમારો કર્યો છે. રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એક વખત કથળાઈ ગઈ છે. જી હા, શહેરમાં આવારા તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે. શહેરના અમીન માર્ગ પર આવેલા એસ્ટ્રોન સોસાયટી પાસે ઉભેલી કારમાં અજાણા યુવકો કારમાં જલંત પ્રવાહી છાંટી આગ ચાંપતા નજરે ચડ્યા છે. હાલ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા માલવીયાનગર પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાંથી કરોડોની મિલકત સાથે ઝડપાયેલા કિશોર ભજિયાવાલાના પુત્ર જિજ્ઞેશને ઈડી કોર્ટમાં રજૂ કરાયો ત્યારે કોર્ટની બહાર આવતા જ જિજ્ઞેશ ભજિયાવાલા ભાગી પડ્યો અને રડવા લાગ્યો હતો. કોર્ટની ચાલુ કાર્યવાહી દરમિયાન જિજ્ઞેશને ઉલટીઓ થવા લાગતા તે કોર્ટરૂમની